नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आजना राशिफल ने जानता पहला आपने जो है आज दिवस। मित्रों, आज विक्रम संवत 2077 भादरवा सुद चौथ। मित्रों, आज गणेश चतुर्थी, आज आपने विघ्नहर्ता की स्थापना करिए छे, एनु पूजन करिए छे, ने गणपति दादा पास आपने मांगी छे कि भाई अमरा जीवन में आता विघ्नों नाश थाय। तो मित्रों, आज दिवस अपना सौ माटे शुभ साबित थाय, गणेश जी की कृपा आप सौ पर बने रहे एवी मारी शुभकामनाओ। तो मित्रों, हवे जोईए आपने आज दिवस, तारीख 10/9/2021 शुक्रवार, भादरवा सुद चौथ। मित्रों, आज सूर्योदय समय सवारे 6:25, सूर्यास्तनो समय सांजे 6:49। मित्रों, आज की चंद्र राशि तुला राशि अने नक्षत्र छे चित्रा। तो मित्रों, हवे जोईए आपने आजनो राशिफळ। शुं तमे डॉक्टर थी रिपोर्ट कराईने कंटाळी गया छो? तो चालो जाणीए आपणे आपणी जन्मकुंडळीथी आपणने कयो रोग थयो छे अथवा થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ના, લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરો થી તમે અમારો સંપર્ક કરી શકો છો। મેષ રાશિ વાળા માટે આજે આર્થિક સંકટોનો સામનો કરવો પડે એવો દિવસ છે। તો મિત્રો આજે સવારથી જ આપણે આપણા આર્થિક પાસા પર ધ્યાન આપીશું અને એનું આયોજન ચોક્કસ રીતે કરીશું। વૃષભ રાશિ વાળા માટે સંતાનની પ્રગતિ થતી દેખાય છે। તો મિત્રો, આજે તમારા સંતાનો માટે પણ દિવસ સારો અને તમારા માટે પણ દિવસ ખૂબ સારો સાબિત થશે। મિથુન રાશિ વાળાએ આજે પોતાના કુટુંબમાં વિખવાદથી દૂર રહેવાનું છે। આજે નાનો મોટો વિખવાદ થઈ શકે છે, પણ આપણે એનાથી દૂર રહીશું તો આપણે આ વિખવાદમાંથી બચી શકીશું। કર્ક રાશિવાળા આજે કોઈક નાનું ધાર્મિક કાર્ય કરે, આજે ગણેશજીની સ્થાપના બી કરી શકાશે, દાદાના આશીર્વાદ પણ માંગી શકાશે, વિઘ્નહર્તાના આશીર્વાદ આપણે ચોક્કસ લેવા જોઈએ। તો મિત્રો, આજે તમારા માટે આ બાબતે દિવસ ઘણો સારો સાબિત થાય અને ગણેશજીની કૃપા તમારી પર ચોક્કસ બનેલી રહે। સિંહ રાશિવાળાએ આજે ધંધાકીય શત્રુઓથી સાચવવાનું છે। આજે વેપારમાં કોઈક તમારો હરીફ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો આજે સજાગતા રાખવી। કન્યા રાશિવાળા માટે ભાઈ ભાંડુઓ તરફથી લાભ મળતો દેખાય છે। તો મિત્રો, આજે આ લાભ તો લેવો જ જોઈએ, પણ સાથે સાથે જો સંબંધો આપના કંઈક ખટાશ ભર્યા હોય તો એમાં મીઠાશ ચોક્કસ આજે ઉમેરી લેજો। આજે દરેક વિઘ્ન દૂર થાય એવો દિવસ છે, તો આજે એમાં તમને ચોક્કસ સફળતા મળશે। તુલા રાશિવાળા જે લોકો શેર સટ્ટા સાથે જોડાયેલા છે એ લોકોએ આજે સાચવીને પગલું ભરવાનું છે, નહીં તો મોટું નુકસાન થઈ શકે છે। મિત્રો, આજે કોઈના દોરવાયા દોરવાતા નહીં તો નુકસાન થશે। વૃશ્ચિક રાશિવાળા માટે આર્થિક પાસું આજે નબળું થતું દેખાય છે। મિત્રો, આર્થિક બાબતમાં આજે કંઈક મુશ્કેલીઓ વધી શકે છે, તો આ આયોજન ચોક્કસ રીતે કરજો। ધનરાશિવાળા માટે પણ આજે નાણાકીય ખર્ચ વધતો દેખાય છે। આજે અચાનક કોઈક એવી ઘટના ઘટે જેમાં તમારે પૈસા વાપરવા પડે, કોઈ વાહન બગડી જાય, ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક સાધન બગડી જાય, તો આ રીતે આપણે ક્યાંક ને ક્યાંક આજે ખર્ચ કરવો પડે। મકર રાશિવાળા માટે આજે સ્થાવર મિલકતમાં વૃદ્ધિ થતી દેખાય છે। મિત્રો, આજે તમારી મિલકતમાં વધારો થતો દેખાય છે, મિલકતનું સુખ વધતું દેખાય છે, તો આમ તમારા માટે દિવસ ઘણો સારો સાબિત થશે। કુંભ રાશિમાં ભાગીદારમાં કંઈક પ્રતિકૂળતા આવતી દેખાય છે, તો મિત્રો, ક્યારે પણ પ્રતિકૂળતા આવે તો ભાગીદારો વચ્ચે ક્યારેય બી મનમોટાવ નહીં રાખવો જોઈએ, સામસામે બેસીને એનો ફેસલો કરજો અને પછી કામકાજમાં આગળ વધજો। મીન રાશિવાળા માટે આકસ્મિક ખર્ચાઓ આવે તો મિત્રો, સવારથી જ આપણા આર્થિક પાસાઓ પર ચોક્કસ ધ્યાન આપવું અને બને તો સમજી વિચારીને ખર્ચા કરવા।
તો મિત્રો હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો આજનો સુવિચાર, અનુભવ એ જ સાચો માર્ગદર્શક અને પોતાનો ગુરુ છે. તો મિત્રો હવે સમય થયો છે વૈદ્યકીય સલાહનો. મિત્રો જે માણસો અશક્તિ અનુભવે ને એવા માણસોએ એક કપ દૂધમાં એક ચમચી મધ નાખીને સવારે પીવું જોઈએ. આ થોડા સમય પીવાથી તમારા શરીરની અશક્તિ ચોક્કસપણે મટી જાય છે. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો આજના દિવસે ગણેશજીના આશીર્વાદ સિવાય બીજો કોઈ મોટો ઉપાય આપણે ગણશું નહીં અને ગણવાનો હોતો બી નથી. તો મિત્રો ગણેશજીના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો, જીવનમાં સફળતા સાથે સાથે ચાલશે. તો હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર મિત્રો.